સુરતની મહિલા પીએસઆઈએ એવું કામ કર્યું છે કે જેનાથી ગુજરાત પોલીસનું ગર્વ વધે. સુરતમાં એક રત્ન કલાકારે ઝાડની ડાળીએ લટકી જઈને આત્મહત્યા કરી લેતા તેની પાછળ 6 વર્ષની પુત્રી અનાથ બની ગઈ હતી. 6 વર્ષની દીકરીની માતાનું કોરોનામાં મોત થઈ ચૂક્યું હતું. ત્યારે આ બાળકીના પિતા ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડ શનિવારે તેમની 6 વર્ષીય દીકરી સાથે વતનથી સુરત આવ્યા હતા અને સારોલી બીઆરટીએસથી વનમાળી જંકશન બસ સ્ટેન્ડની વચ્ચે કેનાલની બાજુમાં આંબાના ઝાડ પાસે રાત્રે આશરો લીધો હતો. તે દરમિયાન રાતે દીકરીને સુડાવી દીધા બાદ ધર્મેન્દ્રભાઈએ પોતે આંબાના ઝાડની ડાળી સાથે દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો, જેથી માતા અને પિતા બંનેના મોત બાદ 6 વર્ષથી દીકરી નિરાધાર બની ગઈ હતી. ત્યારે સરથાણા પોલીસના મહિલા પીએસઆઈ બીડી મારુ માસૂમ દીકરીને પોતાની સાથે લઈ આવ્યા હતા, જ્યાં તેને પ્રેમપૂર્વક જતન કરવાની શરૂઆત કરી હતી. મહિલા અધિકારીએ દીકરીને પ્રેમપૂર્વક પોતાની સાથે રાખીને તેને પોતાની સાથે રાખી જતન કરી રહ્યા છે. હાલ સરથાણા પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ આ દીકરી માટે યશોદા બન્યો છે. જોકે ધર્મેન્દ્રભાઈએ સુસાઇડ કર્યું ત્યાં એક ડાયરી મળી આવી હતી, જેમાં તેમણે હું મારી રીતે જાઉં છું, કોઈનો વાંક નથી, કોઈને હેરાન કરતા નહીં તેવી સુસાઇડ નોટ લખી હતી. ત્યારે હવે બનાવ અંગે સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.